ગોધરાકાંડના પીડિતોને ન્યાય આપવા માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ સેડ્રિક પ્રકાશ લડત આપી રહ્યા છે. પ્રશાંત એનજીઓની બિલ્ડિંગમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સેડ્રિક પ્રકાશની ઓફિસ આવેલી છે, જ્યાંથી કમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ અને ડેટા ચોરીની ઘટના ઘટી છે. સેડ્રિક પ્રકાશ અંગત કામ માટે મુંબઈ ગયા હતા ત્યારે એક ટોળકીએ પાછળના દરવાજાથી તેમની ઓફિસમાં પ્રવેશ કર્યો અને મહત્વના ડેટા તેમજ ડોક્યુમેન્ટ ધરાવતા કમ્પ્યુટરને હાર્ડ ડ્રાઈવ સાથે ચોરી કરી લીધી. આ ટોળકી ઓફિસમાંથી અન્ય કમ્પ્યુટર, કિંમતી ચીજ વસ્તુ કે રોકડની ચોરી કરી ન હતી, જેથી આ કોઈ ચોર ટોળકી નહીં પરંતુ ષડયંત્રપૂર્વક ડેટા ચોરી કરવા આવેલી પ્રોફેશનલ ટોળકી હોવાનો આક્ષેપ સેડ્રિક પ્રકાશ કરી રહ્યા છે. આ વેલ્યુબલ વસ્તુઓ છે, ખસું લીધું નથી. પછી ખબર પડી કે આ તો ફક્ત એક સામાન્ય ચોરી નથી, ઓર્ડનરી બર્ગલરી નથી, પણ એક ખાસ સબ્જેક્ટ માટે, ખાસ હેતુ માટે કોઈ આવ્યા હતા. અને મારા બધાને ખબર છે કે મારા કમ્પ્યુટરમાં અમુક મહત્ત્વનો ડેટા છે, મહત્ત્વની માહિતી છે, એ જ કમ્પ્યુટર તો ચોરી કરી છે. સેટ્રિક પ્રકાશ 2002 થી તીસ્તા સેતલવાડ સાથે ગુજરાતના રમખાણો તેમજ સામાજિક ન્યાય માટે લડત આપી રહ્યા છે, જેથી તેમની પાસે મહત્વના કેસના ડેટા કમ્પ્યુટરમાં રાખેલા છે, જેની જાણકારી પ્રોફેશનલ ટોળકીને ખબર હોય તેવી જ રીતે ટોળકીએ કેબલને કાપીને સરળતાથી એક જ કમ્પ્યુટરની ચોરી કરી છે. પોલીસ પણ આ કેસમાં ચોરી પાછળ કોઈ રીડા ગુનેગારોની સંડોવણી હોવાનું નકારી રહી છે. આ સંસ્થામાં ચાલતા અનેક ચર્ચાસ્પદ કેસના મહત્વના દસ્તાવેજો ચોરી કરવાના ઈરાદે ચોરીને અંજામ આપ્યું હોવાની શંકાના આધારે ઘાટલોડિયા પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી છે. આ ચોરીના કામે અમે FSL અધિકારી, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. તદુપરાંત આ બિલ્ડિંગની આજુબાજુમાં આવતી દુકાનોના CCTV ફૂટેજ અમે તપાસ અર્થે કબજે કરેલ છે. તપાસ કે એક જ કોમ્પ્યુટર ગયું છે તો આમાં કોઈ અગત્યનો એમનો ડેટા હશે તો આ ડેટા માટે કોમ્પ્યુટરની ચોરી કરવામાં આવી છે, એ દિશામાં પણ અમે તપાસ, અલગ અલગ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ. પ્રશાંત એનજીઓમાં થયેલી ચોરી બાદ ઘાટલોડિયા પોલીસે નજીકના વિસ્તારોમાંથી CCTV ફૂટેજના રેકોર્ડ મેળવ્યા છે. આ ચોરીથી આર્થિક નુકસાન કરતા સામાજિક અને ન્યાયિક પ્રક્રિયાને નુકસાન થઈ શકે છે, જેથી ઘાટલોડિયા પોલીસે ચોરીના કેસમાં ગંભીરતા દાખવીને શંકાસ્પદ શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદથી કેમેરામેન દિલાવર શેખ સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ.